નમસ્કાર મિત્રો, જે લોકોએ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી છે અને જેમણે સબસ્ક્રાઇબ નથી કરી પરંતુ મારા વિડીયો જોવે છે એ દરેકનો ખૂબ ખૂબ ધન્યવાદ. આજનો ટોપિક છે મિત્રો કે ડાયાબિટીસનો જન્મ આપણા શરીરમાં કેવી રીતે થાય છે અને ડાયાબિટીસનો જન્મ થાય તો એના માટે કયા કયા કારણો જવાબદાર છે અને ડાયાબિટીસને કાયમ માટે આપણા શરીરમાં થવા જ ના દેવો હોય તો એના માટે આપણે કયા કયા ઉપાય કરવા જોઈએ એ આજે આપણે આ વિડીયોની અંદર આ બુકની અંદર રાજીવ દીક્ષિતજીએ ખૂબ સુંદર વર્ણન કરેલું છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો સૌથી પહેલાં જોઈએ કે ડાયાબિટીસનો જન્મ આપણા શરીરમાં કેવી રીતે થાય છે. તો આપણે જે કંઈ ખોરાક કહીએ છીએ એ ખોરાક આપણા જઠરની અંદર જાય છે અને બરાબર વળવાય છે અને એ ખોરાકની અંદરથી આપણા શરીર માટે પોષક તત્વો આપણા શરીરને જે જરૂરી તત્વો છે પોષક તત્વો એની અંદરથી મળી રહે છે અને શરીરને શક્તિ અને પોષણ આપે છે. આપણા શરીરની અંદર એક પેનક્રિયાઝ નામનું નાનકડું અંગ આવેલું છે. એ અંગ ઇન્સ્યુલિન ઉત્પન્ન કરવાનું કામ કરે છે અને આપણે જે કંઈ ખોરાક લઈએ છીએ એ ખોરાકની અંદરથી ગળ્યો પદાર્થ એટલે કે મીઠો પદાર્થ જેને ઇંગ્લિશમાં સુગર કહેવામાં આવે છે અથવા ગ્લુકોઝ પણ કહેવામાં આવે છે જે આપણા શરીરને ખૂબ ઝડપથી ઉર્જા આપે છે, તાકાત આપે છે. આપણા શરીરની અંદર લોહીની અંદર અનેક સેલ્સ આવેલા છે એટલે કે લોહીની અંદર અનેક કોશિકાઓ આવેલી છે જેને આપણે રક્ત કોશિકાઓ કહીએ છીએ. એ ગ્લુકોઝ નામનું જે તત્વ છે એ તત્વ આપણા લોહીની અંદર લોહીની રક્ત કોશિકાઓ છે એ રક્ત કોશિકાઓની અંદર ભળી જાય છે અને આપણા શરીરનું જે સુગરનું લેવલ છે એ નોર્મલ રહે છે. પરંતુ કોઈ કારણસર આપણા શરીરની અંદર પેનક્રિયાઝ ખરાબ થવાને કારણે અથવા ઇન્સ્યુલિન જે ઉત્પન્ન થાય છે એની અંદર ગરબડ થવાને કારણે ઇન્સ્યુલિન વીક પડે છે અથવા એ ડિસએક્ટિવ થઈ જાય છે. એ ઇન્સ્યુલિન છે એ વાહકનું કામ કરે છે. દાખલા તરીકે આપણે કોઈના ઘરની અંદર જવું હોય તો ઘરના દરવાજા બંધ હોય કે જાળી બંધ હોય તો આપણે પહેલાં ખડખડાવવું પડે છે, ખખડાવવી પડે છે અથવા બેલ વગાડવો પડે છે ઘરનો ટિંગ ડોંગ, તો એ ઘરનો માલિક આવી અને ઘર ખોલે પછી જ આપણે ઘરની અંદર પ્રવેશ કરી શકીએ છીએ. બસ એ જ રીતે આપણા શરીરની અંદરથી પેનક્રિયાઝમાંથી ઇન્સ્યુલિન નામનું તત્વ ઉત્પન્ન થાય છે અને એની ઉપર આ જે સુગર નામનું તત્વ છે એ સુગર એની ઉપર બેસી આપણા લોહીની અંદર જે રક્ત કોશિકાઓ છે એ રક્ત કોશિકાની અંદર લઈ જવા માટે એ વાહક તરીકે કામ કરે છે. સામાન્ય રીતે આપણે જોઈએ તો કોઈ પણ બંગલો હોય કે ફ્લેટ હોય તો દરેકના ઘરના દરવાજા જે છે એ બંધ હોય છે એટલે કે જાળી બંધ હોય અથવા દરવાજો બંધ હોય છે. બસ એ જ રીતે આપણા શરીરની અંદર રક્ત કોશિકાઓ છે એનો દરવાજો બંધ હોય છે. જ્યારે ઇન્સ્યુલિન સુગર તત્વને લઈ અને દરવાજા સુધી આવે છે પરંતુ એ ડિસએક્ટિવ હોવાને કારણે દરવાજો ખખડાવી શકતું નથી અને એને પ્રેશર આપી અને એ સુગરને રક્ત કોશિકાની અંદર પ્રવેશ કરાવી શકતું નથી જેના કારણે એ પાછું જતું રહે છે, ફરીથી પાછું આવે છે દરવાજા આગળ અને ફરીથી એ લોહીની અંદર પાછું જતું રહે છે. આમ એ લોહીની અંદર ફર્યા કરે છે અને જ્યારે આપણે લોહીનો ટેસ્ટ કરાવીએ ત્યારે લોહીની અંદર સુગરનું પ્રમાણ જોવા મળે છે. બસ આ જ સ્થિતિને ડાયાબિટીસ કહેવામાં આવે છે. એટલે કે આ રીતે ડાયાબિટીસનો જન્મ થાય છે આપણા શરીરની અંદર. પેનક્રિયાઝ નામના અંગની અંદરથી ઇન્સ્યુલિન નામનું તત્વ ઉત્પન્ન થાય છે અને એ તત્વ ઉપર બેસી અને જે સુગર નામનું તત્વ છે એ આપણા લોહીની અંદર એટલે કે રક્ત કોશિકાની અંદર પ્રવેશ કરે છે ત્યારે આપણા જે શરીરનું સુગરનું લેવલ છે એ નોર્મલ થાય છે અને આપણા શરીરને ખૂબ ઉર્જા પ્રાપ્ત થાય છે. પરંતુ આ ઘટના ન બનવાને કારણે આપણા શરીરમાં જે સુગર છે એ લોહીની અંદર ફર્યા કરે છે જેના કારણે સુગરની બીમારી આપણા શરીરમાં જન્મ લે છે. ડાયાબિટીસનો જન્મ થવા માટે કયા કયા કારણો જવાબદાર છે? તો નંબર એક, ડાલડા ઘી એટલે કે વનસ્પતિ ઘી. તો વનસ્પતિ ઘી ખાવાથી આપણા શરીરની અંદર કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી જાય છે અને કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધવાને કારણે આપણા શરીરમાં ડાયાબિટીસનું આગમન થાય છે. નંબર બે, માંસાહાર. ઘણા બધા લોકો માંસાહારનો ઉપયોગ કરતા હોય છે તો માંસાહારનો ઉપયોગ કરવાથી આપણા શરીરની અંદર કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી જાય છે અને એના કારણે આપણું જે લોહી છે એ ઘટ બને છે અને એના કારણે આપણા શરીરની અંદર હાઈ બીપીનો પ્રોબ્લેમ થવાની શક્યતાઓ વધી જાય છે અને ડાયાબિટીસનો પણ પ્રોબ્લેમ થવાની શક્યતાઓ ખૂબ પૂરેપૂરી વધી જાય છે. નંબર થ્રી, રિફાઈન અને ડબલ રિફાઈન કરેલું તેલનો વધુ પડતો ઉપયોગ કરવાને કારણે લાંબા ગાળે આપણા શરીરની અંદર કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધે છે જેના કારણે હાઈ બીપી અને ડાયાબિટીસનો જન્મ થવાની પૂરેપૂરી શક્યતાઓ વધી જાય છે. તો આપણે આ ત્રણ વસ્તુનો ફેરફાર કરવો જોઈએ અને આયુર્વેદમાં ચરક ઋષિએ અને ભાગવત ઋષિએ અષ્ટાંગ હૃદયની અંદર જીવનશૈલી આપેલી છે એટલે કે કેટલાક નિયમો આપણને બતાવે છે ક્યારે ખાવું, કેવું ખાવું,
તો એ નિયમોનું જો આપણે પાલન કરીશું, એટલે કે કુદરતના જે નિયમો છે એ કુદરતના નિયમોનું જો આપણે પાલન કરીશું તો આપણા શરીરની અંદર કોલેસ્ટ્રોલનું પ્રમાણ નહીં વધે, અને કોલેસ્ટ્રોલનું પ્રમાણ નહીં વધે તો હાઈ બીપી કે ડાયાબિટીસનો જન્મ પણ નહીં થઈ શકે આપણા શરીરમાં. તો આપણે આપણા જીવનશૈલીમાં થોડું પરિવર્તન કરવું પડે, આપણા ખોરાકમાં પરિવર્તન કરવું પડે, તો આપણે ડાયાબિટીસ અને હાઈ બીપી અને કોલેસ્ટ્રોલ જેવી બીમારીથી બચી શકીશું. અને દરરોજ સવારે ઉઠી અને આપણે જો યોગ વ્યાયામ પ્રાણાયામ નિયમિત કરીશું તો જ આપણે જ્યાં સુધી જીવીશું ત્યાં સુધી ડાયાબિટીસ, હાઈ બીપી કે કોલેસ્ટ્રોલ જેવી બીમારીથી બચી શકીશું. પરમપિતા પરમાત્મા આપ સર્વેને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો. થેન્ક યુ.